તાર વિડીયો બનાવવો પડે એના માટે. બનાવીશ સ્પેશિયલ, કોઈને નહીં, પબ્લિક ને બતાવશો કે ભાઈ આ વસ્તુ ખરાબ થાય છે. હાલો હું કહું, હું ભાઈ મારો કલેક્શન જોઈ લો મારું, મસ્ત છે ને, લાગુ ને રેડી લાગુ, જો મસ્ત લાગુ કે નહીં બરોબર. પછી બીજું હું પહેર્યું ખબર તમને, નીચે હું પહેર્યું દેખાડું તમને. જો તમને એમ થાય તમારા ભાઈ બુટું પહેરે, ના ભાઈ ના, સ્લીપર પહેલા સ્લીપર ની ચંપલ પહેર્યા બીજી કે વાત આવી. હાલો તો આપણે મળીએ બરાબર, તો નીકળીએ જઈએ. ડબિંગ થઈ ગયું. તો મિત્રો આપણે ફાઇનલી બલેનોમાં બેસી ગયા ને, આપણે જવાનું છે અમેઝિંગ નવરાત્રીમાં બરાબર. તો હાલતા થઈ ગયા, ભાઈબંધનો બલેનો છે, બાબાનો છોકરો છે, બાકી પાછળ બધી આપણી પાર્ટી બેઠી છે. જો આ જાય છે ગાડી બરાબર, ખાડા ખડબા વાળા રસ્તામાંથી એમ જોતા ઓલા છે ને, એ ખપ ખપ કરતા ધોઈડાવે, મોડા મોડા ધોઈડાવે, પાછા એમાં તો કે હુરતા જેવું પોછાની મુછેડી આમ કરતો આવે. 0.5 એંગલ માં ને શૂટ કરતા ભૂલી ગયો તો, નકર તું આમાં આંખો નહીં આવ, કારણ કે તારી હાઈટ વડી છે ને એટલે. રામ રામ ભાઈ, રામ રામ ભાઈ, રામ રામ, રામ રામ, રામ રામ. મજામાં આવ આવ કે લઈ જા, કેમ મોડો મોડો પધાર્યો? ડોફા હરમ ના આવે અહીંયા, કોણ સસે ગાડી ઓર્ડર કરી લેખ્યો હે બધું, એ બધું થઈ ગયું. હાલા તારા અહીં બેસી જમવાનું છે, ડાયરેક્ટ થોડું જમવાનું, અહીં નીચે બેસી જા, તારી તારી એટલી જ ઓકાત છે. એમાં એવું છે, આ ભાઈ છે ની હોટલ નો માલિક છે. હવે જો ઈ ભેગો બેહેન જમે ને તો અમારે લોકો ને બિલ ના દેવું પડે, અને કેહુર નું તો એવું જ છે કે ભાઈ ફ્રી માં ખાવું. હું મારા દઈ દઈ, આથી દઈ દઈ, આ વાંધો નહીં, બિલ તો હું દઈ દઈ, પણ તું કંજુસ નીકળો ને એ આ બધાને ખબર પડી ગઈ. પણ એમાં એવું છે કે મફત ને ખાવાની આદત હોય ને યાર, એ ક્યાંય ના હાલે. આ ભાઈ બન ઉમ જોઈ તો એ અમીર હોવાનો દેખાડો કરે, પણ અહીંયા એને મફત માં જ કાર્ય કરવાના હોય. હું મગાયું હોય તકે, પણ કાજુ કરી કાલ મગાયું દે, ના થોડુંક અલગ એવું રોટલી તારે સ્ક્રીન માં આવું તું, લે સ્ક્રીન માં લઈ લીધો મિત્ર, ફેમસ કરી દીધું મારા બ્લોગ માં આવી, તું ફેમસ થઈ કે લઈ જા. જો તું સબસ્ક્રાઇબર ના જોવાનો હોય, વેલ્યુ જોવાની હોય, તાર પાસે નથી. મિત્રો આપણે હે ને જમવાનું આવી ગયું ને, આ ભાઈ મીઠું ખાવાનું બહુ પસંદ કરે, ખબર નહીં કેમ, સમજવાળા ને ઈશારો જ કાફી છે. સૌથી પહેલા કિલો માણસ જો આ રહ્યો, હજી ખાઈએ બધા ઉભા થઈ ગયા તોય ખાઈએ, કેટલું ખાયેલા, શાહ પીધા પી થયો, દેવત ખાવાનો ડાયલોગ અહીંયા ચીપકાવી દઉં. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે, અરે પાડા તારી જિંદગી માં ધૂળ પડી ભલા માણા, તને સાસ જ પીવાનું હું. મિત્રો અમે ફાઇનલી છે જમી લીધો છે, તું મને શું કેતો હતો, કઈ કઈ કેતો હતો, કેતો હતો કે આટલું હેન્ડસમ જોઈ લાગે. હા 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 યાર, થેન્ક યુ ભાઈ, આટલી બધી વખાણ કરવા માટે તાર દિલથી આભાર. હાલો આપણે જવાનું હોય ને, માર્કેટ ડીમાં પડી ભાઈ, ક્યાં પડી? ઓ વાહ, પડી તારી થાર કા, વાહ કલેજા, વાહ ન્યા પડી હોય તો જ દેખે. હે હા ભાઈ, હઈસે ભાઈ, તારે સીટ આમ કરવી પડે એટલે થાર ના લેતા હો તો કલેજાઓ, થારું લેવી પાછા તો એમ કે અમારી ગાડી દેખાય. તો મિત્રો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છે લી હોટલે, અને આજ ગળદી છે ભાઈ, આજ વરસાદ નથી ને એટલે બહુ બધી ગળદી છે, અહીંથી તમને નહીં દેખાય પણ બહાર થી તમને હું દેખાડીશ. થાર માં જો આજ પ્રોબ્લેમ ગધડી નો, જો આ સીટ હવે આમ કરશે તો અહીંયા અમે બે ભાઈઓ અહીંથી નીકળી શકીએ, બાકી નહીં નીકળી શકીએ. તો મિત્ર મંડળ આપણે છે ને ગાડી છે 1 કિલોમીટર પડી રાખી, 1 કિલોમીટર પછી આપણે હાલી જઈએ, 1 કિલોમીટર નહીં હોય ને, અડધો કિલોમીટર આટો પોરે ને એક નીકળી જાય, કેવું મજા આવવાની છે ને આજ, બહુ પબ્લિક ચેટ વાંથી ચેટ લાઈન વહી આવે, ચેટ કટલે ઉધી છે એમ.
ભાઈ અમે અહીંયા આવી ગયા ને જોતા ખરી પબ્લિક જો જાણે ધણ ના છૂટું હોય એવું લાગે. મારા ભેગો આરીસો નતો ને એટલે કેમેરા હમુ જોઈને માથું હરાવતો હતો. તાતા મને ખબર પડી કે વિડીયો રેકોર્ડ થાય છે. બેઠા બેઠા થાયકા તા. મેં કીધું કે કઈક મોઢામાં નાખું ને એટલે જો આ કોરા કટકા લઈ લીધા. આ ભાઈ પણ નવરાત્રી જોવામાં મગસુલ હતો એટલે મેં છે ને એને પાછળ સ્ટીકરિયું લગાડી દીધું. એને ખબર નથી. પછી થઈ ગઈ ગરબી ચાલુ ને બધા રાહડા લેવા માંડ્યા ના. કેમેરામેન તો હું ડિસ્કસ કરતા હોય મારો રામ જાણે, પણ નેહલબેન ગાવા માંડ્યા. મારી હાથમાં બોટલનું ઢાંકણું છે, એવી આના કોલરમાં નાખી દઉં. એ શું કરે એ જોયું છે. એ એને ખબર પડી આ ઢાંકણું છે. જો હે પેલા તો હું છે લે આ તો ઘા કરવા માંડ્યો. ફાઇનલી અમને લોકોને એટલા બધા ફેન મળ્યા ને કે વાત જવા દો છે. અમે વાથી કયું ના હાલતા થયા હતા લગભગ એક એક દોઢ કલાક થઈ ગયા અહીંયા ભૂખતા. હવે હજી અહીંયા છે નથી ભૂગી શકતા. બોલો ચા પાણી પીવા હે પણ મેળ નથી આવતો એવું છે. બધા આવી જાય પણ આ લોકોનો પ્રેમ છે એવું છે. ભરતભાઈ આવી જાય ને તો હવે આવી જાય. ફોટો પાડો. હાલો ફોટો પાડી લ્યો ભાઈ. મિત્ર આ ભાઈ બનશે ને વ્લોગમાં આવું તું કેવું કામ તારું? નાના આસોટા. નાના આસોટા બરોબર. વાહ કેદી ના વિડીયો જો મારા સુમિતભાઈ પછી ઊન કેહુર આવી ગયા ગ્રાઉન્ડ ની અંદર. પણ કેહુર મારાથી નારાજ છે. કીમો ખબર નહીં. જોઉં તમે જો મોઢું ફેરવે ને આ એવોર્ડ છે. બેસ્ટ ખેલાયા હોય ને એને મળવાનો છે. પણ આ ભાઈ બન રમ્યા વગર જ બે બે એવોર્ડ લઈ ગયો. પછી મારા હાથમાં આવી ગયો ઓકી ટોકી. ઓકી ટોકી થી મેં કલાકારો ને બોલાવાની ના કામ કોશિશ કરી. પછી મને મળી જ ગયા ભાવેશભાઈ. આપડે હે ને ઇનામ આપવા જવાનું છે બરોબર. નાચતું નાચતું જવાનું છે કે તારે નાચવાનું છે? કઈ એવું થોડો ભેદભાવ ના હાલે. કઈ ભેદભાવ નથી. આ યાર સ્ટેજ માંથી બોલે ને એટલે સંભળાય. ટ્રેડિશનલ કલ્ચર નો ઉપયોગ કરવાનો છે. એવું હોય તો હું કહેતા મોજડીઓ ને એવું કઈ પહેરીએ નથી. એવું નહીં પણ જૂની રીતિ રિવાજ પ્રમાણે આપણે આપવાનો છે. અચ્છા એવું છે. વાંધો નહીં. હાલો હાલો તો માણીએ મિત્રો આપણે ઇનામ વિતરણ કરી દઈએ બરાબર. કાલે ત્રીજો દિવસ પૂરો થઈ જવાનો છે. તમે રાત્રે અઢી પછી ભરતો છે ને ચીચોડો રમતો હતો. ઓ સોરી ટીટોડો રમતો હતો. ચીચોડો માંથી થેડી નો રહ નીકળે. આ સ્ટુડિયો વાળો ભાઈ બનશે ને એ કે મારા વિડીયો માં આવું. મેં કીધું એક કામ કરતું હું હે ને કોમ્પ્યુટર સામું જોઈને બેસી જાય ખોટે ખોટે નાટક કર એટલે આવી જાય વિડીયો માં આવી ગયો ને બસ ને. તો મિત્રો હવે હે ને આજની નવરાત્રી નો બીજો દિવસ આપણે અહીં પૂરો કરીએ બરોબર ને. આ ભાઈ બન મળી ગયા કે છે ને વ્લોગ માં લેજો. કેવું કામ તમારું? અહીંથલ. એમાં અંસ્થળ લખેલ હે ને અહીંથલ. દેહી ભાષામાં હે ને અહીંથલ કે બાકી અંસ્થળ લખેલ હોય બરોબર. તો મળીએ ભાઈ બંધુ આપણે બરોબર. હાલો હાલો રામે રામ. આવી ગયા વ્લોગ માં હવે રેડી કમ્પ્લીટ. અને સુમિત બ્રો ને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. મને સબસ્ક્રાઇબ નહીં મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બરોબર. તમને કરશે તો આવે. હા એ છે. હાલો હવે આવી ગયા તમે. હાલો
તો મિત્રો હવે છે ને અમે નીકળી ગયા છે બરોબર, આપણે ફરતા હંજીયા ખોડી સુધી છૂટું. હંજીયા ખડી એ નામ શું? હંજીયા ખડી. હા તો મિત્રો હંજીયા ખડી સુધી હે ને ભરત આપણે એની થારમાં લઈ જઈએ. હંજીયા ખડી નું પાટિયું. હંજીયા ખડી ને પાટિયા સુધી હાલો બરોબર. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે બાય બાય. બાય બાય. ના ના હજી મારે બીજી બકરીઓલી કરવી પણ યાદ નથી આવતું. બકરીઓલી કે ભાઈ ગાળી ની દે. ના મે તું એમ કહું ફેમિલી દેખ રહી હૈ ગાળી ની દે સકતા. તું યાર માં બધન બુદ્ધિ ફેરવી નાખી. ના ના બકરીઓલી બકરીઓલી હારું બધા સમજી જાય સમજ. બધે પા મગજ બહુ ઊંચા હોય બકરીઓલી માં સમજી જાવ ને તમે. કોઈ ચડાવે ને એમ ચડતો નહીં. ઓલા મેડમે શું કીધું તું ખબર ને તને? રોંગ સાઈડ માં ગાડી નહીં આંકવાની. રોંગ સાઈડ માં ક્યાં આંકે? હાઈકી થી ખબર તને? મારો ગુનો હતો મારો વાક હતો એ મને ખબર છે હતો. હું સ્વીકારું છું. ડન ભૈરો ને ભાઈ ડિવાઈડર રાખવાનું જરૂર છે. ક્રોસ કરીને આમ ગયા ને પાછા અમારે ઈજ ક્રોસ કરવું હતું તો રોંગ સાઈડ પડતી હતી તો એમાં તો પીએસઆઈ મેડમ આવી ગયા ને એની ડન બન ને એવું ખાઈડું ભરતા ઉપર ખારો હતો વાગતા હતા. મિત્રો અમે જતા હતા ને તો રસ્તામાં છે ને એક્સિડન્ટ થયેલ જોવા મળ્યું. જો આ ગાડી પડી ને ડાયરેક્ટ પુલિયામાં ઠોકી. હું જોઈ છે માણસ છે કોઈ કે નથી એમ અંદર. એ અટતા નહીં ગાડી ના અટતા. ક્યાં છે કોઈ? કોઈ નથી. તાજું એક્સિડન્ટ હોમ તાજું લાગે કે નહીં? જોતા જોતા બાપો બાપો દઈ નહીં ગયેલા તો પથારી ફરી જ જાય ને. આ કઈ રીતના ઠોકીએ હે? આમ નહીં આમ આવતો રન સાઈડ માં અને એક ઓલો બીજો રન સાઈડ માં આવતો કોઈ રીતે ખટા જોતા. પણ આ ગાડીની હાલત તા જો કેવી થઈ ગઈ. હા બાપો બાપો અઘરું છે બધું. મને એમ કે અંદર રહી હે તો આપણે બચાવતા આવી પણ અંદર કોઈ હે નહીં બરોબર. એરબેગ ખુલે. હા અને એરબેગ ખુલે કઈ રીતના ખુલે? મને કોઈ દી જોયા નથી. જોઈ લઉં અંદર થી. હા જો આ રીતના આ ફુગો ટાઈપ નું બરાબર. હા એરબેગ ખુલેલ છે જો ઓલું સ્ટેરિંગ નું. અટતો નહી ગાડી ના અડાયો. ગાડી ના અડાય. કઈ બાજુ થી? ઓ છેટ અહીં થી છેટ આમ આવે. આ જો આ રીએ ટી હારીએ જો આ છેટ ક્યાં થી આમ થી આ ઓલી બાજુ થી આવવા લાગે. બાપો બાપો માણા બચી તક ગયું હા એરબેગ ખુલ્યું એટલે કદાચ બાકી તો કામ જાણે. જો જો આ રહ્યો નિશાન આ રહી જો જો ઓલી બાજુ થી આમ આવી હોય ને તો જ થાય ને નકર આ તો રોંગ સાઈડ થાય આમ જાય એટલે આમ થી ટપીને જ આવી હે. સાચું હે ક્યાં કાટલે ભાઈ? ઓ હા અહીંથી આમ ટપી ને પછી અહીંથી આમ કંટ્રોલ કરી રહી પણ વાં જઈને ઠોકાઈ ગઈ. સ્પીડમાં ગાડી ના આંકાય ભાઈ. કોઈ દી સ્પીડમાં ગાડી ના આંકવી યાર. વાં છે ને જીવનું જોખમ હોય. સારું હાલો. તો મિત્રો આપણે આજનો વિડીયો છે ને અહીંયા જ ખતમ કરીએ. એમાં એવું છે કે હું આગળ ઉઠ્યો છું બરાબર. મારે બીજું તમને જાજુ નથી કહેવાનું પણ હે લાઈક કરી નાખજો વિડીયો ગમ્યો હોય તો. કમેન્ટ કરી નાખજો ને શેર કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને જેને મળવું હોય ને એ પાછા આવી જાજો. ગમે ત્યાં હોઉં ને ભાઈ તો બિંદાસથી હરમાયા વગર આવી જવાનું. ઓકે સુમિત ચાવડા તમને ભાવ આપશે ને તમારી કદર કરશે બરાબર.